સંત કૃપાએ સુખ ઉપજે. માનસરોવર સ્વામી જ્યારે પાછા વળ્યા ત્યારે તિબેટની બાજુમાં જ પર્વતીય રાજ્યોમાં એક હઠયોગી રાજા હતો અને એક વાતનું બહુ દુઃખ હતું. એ હઠયોગી હતો એટલે સમાધિમાં જઈ શકતો. બહુ સમજવા જેવી આ વાત છે. રાજા હોવા છતાં હઠયોગ સિદ્ધ કરી શક્યો હતો. આદિદશા હોય ત્યારે એને પોતાનું કુટુંબ યાદ આવતું. આ મહા મોટી મુશ્કેલી હતી. અને આપણા જેવું જ કહેવાય ને, આપણે પણ મંદિરમાં બેઠા હોઈએ ને ઘર યાદ આવે છે. સમાધિ સ્થિતિમાં હોય ત્યારે કુટુંબ યાદ આવે. છોકરા શું કરતા હશે, ઘરવાળા સુખી હશે કે દુઃખી, ઘર વ્યવહાર પ્રવૃત્તિ કુટુંબમાં બધું આ રાજાને સમાધિમાં યાદ આવતું. હેઠ કેટલા ઉપાયો કર્યા પણ સમાધિ સ્થિતિએ પહોંચેલાને સંસારની વાસના છૂટતી નહોતી. હઠયોગની એક પણ દવા એને અસર ન કરે. આ રાજા મૂંઝાઈ ગયો કે આ ઘર એમાં સમાધિનો આનંદ આવતો નથી. હેઠ કેટલા યોગીઓને મળ્યા પણ કાંઈ કામ ન થયું. હવે હું શું કરું, ક્યાં જાઉં? હઠયોગી રાજાને સદનસીબે માનસરોવરથી પાછા વળેલા સંતદાસજી સ્વામી અચાનક મળી ગયા. સંતદાસજીને જોતાની સાથે રાજાએ હાથ જોડ્યા. સંતદાસજી સ્થિતિ જોઈને આ રાજા ઓળખી ગયો, આ મારા કરતા શ્રેષ્ઠ યોગીરાજ છે. સંતોને ઓળખાણ કામ છે, એ તો જેની સ્થિતિ હોય એ જ ઓળખી શકે. સુરવીરને સુરવીર જ ઓળખી શકે, ગુણવાનને ગુણવાન જ જાણી શકે. કોઈ ગામડામાં અજાણ્યા ખેડૂત પાસે કોઈ ગુહાઈ ગયા, મને ઓળખો છો? હવે તારા જેવા તો અહીં રોજ આવે છે ને, કોને ઓળખવા જાઉં? પણ હું તો ધ્રુવ પદ ધમાલ દાદર બધું વગાડે જાણું છું, મહાન કલાકાર છું. ખેડૂત કહે ખેતી કરી જાણતો હોય તો આજથી નોકરીમાં રાખું, બાકી દાદા બનાવવાની માર અને ધમાલ કરવામાં હું માનતો નથી. ગુણવાન હોય એ જ ગુણિયલને ઓળખી શકે. યોગીરાજ સંતદાસજીને જોતાની સાથે જ આ હઠયોગી જાણી ગયો આ કોઈ મહાન મહાત્મા છે, સામાન્ય નથી. ચરણ પકડ્યા, સ્વામીજી મારા ઉપર કૃપા કરો, તમે શું કષ્ટ છે એ બોલ. રાજાએ કહ્યું, હું યોગ સિદ્ધ છું, સમાધિ કરું છું, 6 મહિના સુધી સમાધિ સ્થિતિમાં રહું છું, એટલી મારી પાસે. પણ સ્વામીજી હું સમાધિમાં હોઉં ત્યારે ઘર અને કુટુંબ બહુ યાદ આવ્યા કરે છે, એનું શું કરવું? સંતદાસજીએ રાજાને નીચે બેસાડી તેના માથે હાથ મૂક્યો અને સ્વામિનારાયણ 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 મંત્ર જપતા કહ્યું, હવે સમાધિ કર. અને એ રાજા સમાધિ ગયો, પરમાનંદને પ્રાપ્તિ થઈ. ઘર કુટુંબ સંસાર કશું યાદ ન આવ્યું. કોનો હાથ સંતદાસજી જેવા સંતનો? સાધનથી કંઈ નહીં મળતું, કૃપાથી મળે છે. એક સંતનો વાલ ભર્યો હાથ જો માથા ઉપર આવે તો દુઃખ માત્ર તરત જ દૂર થઈ જાય, અહીંયાની હામ પૂરી થાય, પરમ શાંતિ અને પરમાનંદની પ્રાપ્તિ થાય. બાકી સાધનના વડે થોડું ખરે મળે ખરું, પણ સાધનના વડે થોડું મળે ખરું, પણ દુઃખની તૃષ્ણાને સમાપ્તિ. ઘરમાં કોઈ માંગવા આવે તો એને ખોવો અનાજ અપાય અને બહુ તો સુપડું ભરીને આપે, પણ કોઈ ગાડા ભરીને આપે છે. માંગવા જાય અને કોઈ ગાડો ભરીને નથી આપતા, વાડકીથી આપે છે. અને સાધનથી તમે આગળ વધો તો વાડકી જેટલું મળે. પણ જો હરિની અથવા હરિના સંતની કૃપા થાય તો 1 સેકન્ડમાં બેડો પાર થઈ જાય છે. સંતદાસજી જેવા સંત જ કૃપા કરી શકે. રાજાનું આ કામ કરી આપ્યું. રાજા આજીજી કરવા જાય છે કે સ્વામીજી મારા રાજમહેલમાં પધારો, મારી સેવા સ્વીકારો. સંતદાસજી તો રાજાની વિનંતી સાંભળતા પહેલાં ચાલતા જ થઈ ગયા. આવા સંતોને કોઈ વાતની અપેક્ષા નથી હોતી. તે મેં તને આશીર્વાદ આપ્યા એટલે મારા આશીર્વાદથી તારો બંગલો ગાડી થઈ ગઈ, હવે ગુરુ મારા માટે બંધાવી આપજે. મહાપુરુષોને એવી અપેક્ષાઓ નથી હોતી. કૃપા વૃષ્ટિ કરતા જાય. આપણે સાંભળીએ છીએ તે પ્રત્યેક પ્રસંગો ભગવાનના ઐશ્વર્ય અનંત અપાર સમાયેલા છે. શ્રી ઘનશ્યામ મહારાજ.